વલસાડ તાલુકાના ડુંગરી નજીક આવેલા શંકર તળાવ ઉમરસાડીને જોડતા રોડ ઉપર અડચણરૂપ બિન અધિકૃત દબાણોને પંચાયત દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ડુંગરી નજીક આવેલા શંકર તળાવ ઉમરસાડીને જોડતો રોડ એકદમ સાંકડો હોવાને કારણે સામસામે બે કાર પણ પસાર થઈ શકતી નથી, જેને ગામના સરપંચ સહિતના લોકોએ રોડની બંને બાજુને 5-5 ફૂટ ખુલ્લો કરવાની અને વરસાદી પાણીના નિકાલ માટે નાળા બનાવવાની સાથે રોડને પહોળો કરવાનો નિર્ણય લીધો હતો, જે અંતર્ગત જિલ્લા પંચાયત દ્વારા રોડના બંને બાજુ બિન અધિકૃત દબાણોને દૂર કરી રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજે ગામની અંદર જે રસ્તો એકદમ સાંકડો હતો, બે ગાડી જે નીકળવાની હોય તો એકદમ તકલીફ પડતી હતી કે ટચ થઈ જતી હતી, જેને ધ્યાનમાં લઈને ગ્રામ પંચાયત દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો કે રસ્તો આપણે પહોળો કરવાની જરૂર છે, જેના માટે મેં આખા ગામની અંદર એક એનો લેટર ફેરવ્યો કે ભાઈ જે બી પંચાયત દ્વારા જે બી કોઈ બીને ઘરના જે બી વ્યક્તિઓ છે એ લોકોને જે બધાની સંમતિ લેવામાં આવી, ગ્રામજનોની બધાની સંમતિ લેવામાં આવી કે આપણે જરૂર છે તો તમે સંમતિ બધા આપતા હોય તો આપણે આ રસ્તો પહોળો કરી શકીએ. ત્યારબાદ અમે એ મુદ્દાને સામાન્ય સભા મિટિંગમાં લેવામાં આવ્યો, એમાં બી પાસ થઈ ગયો અને ગ્રામસભામાં બી લઈ લીધો. પછી એ બાદલ અમે જિલ્લા પંચાયતનો રોલ લાગે છે, જિલ્લા પંચાયતની અંદર જાણ કરી કે આ રસ્તો અમારે પહોળો કરવો છે અને અમારે ભંડોળમાંથી કામ કરવું છે, એ રીતે અમને મંજૂરી મળી. તાલુકામાં જાણ કરી એ રીતે અમે બંને બાજુ 5-5 ફૂટ પહોળો કર્યો અને 5 ફૂટ પછીની ગટર લાઈન લીધી, જેની અંદર એક કમ્પાઉન્ડ વોલ આવતો, તે માટે અમે અવારનવાર એમને નોટિસ પાઠવવામાં આવી અને જાણવી કરવામાં આવી મૌખિક રીતે કે આ જે માર્જિંગમાં આવે છે, કારણ કે રસ્તાનું માર્જિંગ 12 મીટરનું છે, બંને બાજુ 6 મીટરનું માર્જિંગ આવે છે, તો જેને લઈને અમે જાણ કરી કે ભાઈ આ દૂર કરવું પડશે તમને, પણ એ લોકોએ દૂર નહીં કર્યું, જેને લઈને આજે અમારે ડિમોલેશન થયા છે, પંચાયત કાર્યવાહી કરીને ડિમોલેશન કરવા પડ્યું.